વડગામના ધારધાર પંથકમાં ખેડૂતોના જીવન માટેનો એકમાત્ર મુક્તેશ્વર ડેમના જળાશયો જમીનના તળિયે બેસી જતા ખેડૂતોની ખેતી સિંચાઈ માટે અને લોકોને પીવા માટેના પાણીનો પોકાર ઉઠ્યા છે। ખેડૂતો દ્વારા વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં નિંદ્રાધીન તંત્ર દ્વારા સરકાર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી। એકાદ મહિના પહેલાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા મુક્તેશ્વર ડેમ અને વડગામ તાલુકાના ગામોની મુલાકાત લીધી હતી, ત્યારે નર્મદાના પાણી મુક્તેશ્વર ડેમમાં પાણી છોડવામાં કામગીરી હાથ ધરવામાં આવશે, છતાં હજુ સુધી ચોમાસું ચાલુ થવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। વડગામ તાલુકાના ગામોના ખેડૂતો માટે મુક્તેશ્વર ડેમનું પાણી મળશે કે પાણી વગર પાક સુકાઈ જશે। ખેડૂતોની માંગણી છે કે અમે નાના ખેડૂતો પાક વીમા, પાક નિષ્ફળતા, કુદરતી આફતોમાં ખેડૂતોના પાકોને પારાવાર નુકસાન વેઠવું પડે છે, ગરીબ ખેડૂતોને ના છૂટકે ગંજ બજારમાં ઓછા ભાવે પાકને ભરાવવો પડે છે, ગરીબ ખેડૂત વધારે ગરીબ બનતા જાય છે, ત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે ડેમનું પાણી નહીં મળતા ચોક્કસથી વડગામ ધાણધાર પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે મુક્તેશ્વર જળાશયના કર્મીઓ પણ ડેમનું પાણી ઓછું થતાં સરકારશ્રીનું ધ્યાન દોર્યું છે, છતાં કયા ગજગ્રાહને કારણે વડગામ તાલુકામાં ડેમો પાણી વગર તરસી રહ્યા છે। આજે હું વડગામ તાલુકાના ગામ તાજપુરા મકવાણા જેઠાભાઈ મોચીભાઈ હું ખેડૂત તરીકે બોલી રહ્યો છું। અહીંથી અમારે મુકેશ્વર ડેમ 2 કિલોમીટર દૂર છે। ખરેખર મુકેશ્વર ડેમનું પાણી પણ 2% થઈ ગયું છે અને ખેડૂતોને ખૂબ ત્રાહિમાન થઈ ગયા છે। આજે અમારા બોરો પણ ઘણા ખરા ફેલ થઈ ગયા, પાણી નીચે ઉતરી ગયો, નવા બોરો કરવા પડ્યા, એમાંય પણ તકલીફ પડે છે। ખરેખર આજે અમારે 1 વીઘો 3 કલાકમાં 2.5 કલાકમાં 1 વીઘો પાણી પીતું હતું, આજે 8 કલાકમાં 1 વીઘો પાણી પીવે છે, એટલી અમારે ખેડૂતોને ખૂબ મહાન તકલીફો પડે છે। આજે અમારા પાક ધિરોણ અમે લીધો હોય એ પાક ધિરોણ ભરવા માટે અમારા વ્યાજના પૈસા અમને મળતા નથી, તો અમે કેવી રીતે ભરી શકીએ? ખરેખર સરકાર અમારા ઉપર થોડી દયાદૃષ્ટિ કરી અને અમને હેલ્પ કરવા ખૂબ વિનંતી છે। મુકેશ્વર ડેમનું નીર આવશે, દર વખતની જેમ આવશે, પણ સાવ સૂકું છે, નીર બિલકુલ છે નહીં નદીમાં, 2-2.5 મહિના પણ પૂરું પ્રાપ્ત થાય એમ નથી। ગયે મહિને કુંવરજી બાવળિયા સાહેબ પણ આવેલા, એમને પણ અરજી કરેલી અને એમને વચન આપેલું કે એ લોકો નર્મદાનું નીર આ બાજુ છોડશે, પણ એ છોડવામાં આવ્યું નથી, ફક્ત ખાલી વચનો જ આપીને ગયેલા છે બધા। પણ ખેડૂતોની બાબતમાં ચિંતિત છું, આ વર્ષે વરસાદ બિલકુલ આવ્યો નથી અને ખેડૂતોના હાલ આપ જાણો છો, દુનિયાભરના ખેડૂતોના હાલ, એમ આ વખતે આ ખેડૂતોના પણ હાલ એવા એવી જ દશા આવવાની છે, તો હું આપને અરજી કરું છું કે હજી પણ સમય છે અને નર્મદાનું નીર આ બાજુ છોડવા આપને વિનંતી કરું છું। દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા।